नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन गुजराती में। आज आप धोरण आठमा मेथ्स विषय चेप्टर छठू वर्ग और वर्गमूल प्रेक्टिस वर्ग आ स्वाध्याय 6.3 चेप्टर आ 11 पाठ है। अगाउ आप 10 पाठ मूक दिए, प्लेलिस्ट आप बनाल है। प्रश्न तीजो है, नीचे की संख्या और ना संख्या वे गुणवा दी पूर्ण वर्ग संख्या बने, ये अपने शोधवानी है। चेनल पर नवा व्यूअर चेनल सब्सक्राइब कर लो, बेल आइकन प्रेस कर जेथी सीखी सको। सौथी पहला 704 बेकी संख्या छे, एकम नो अंक एटले बे वडे भागल छे। 3 2 6 7 માં 6 એટલે 1 વધ્યો 1 ને 0 10 5 2 10 2 2 4 352 થયા। બેકી સંખ્યા 2 વડે ભાગલ છે, 2 1 2 3 માં 2 એટલે 1 1 ને 5 15 7 2 14 1 વધ્યો 1 ને 2 12 થઈ 6 2 12 2 વડે ભાગલ છે। 8 2 16 1 વધ્યો પાછો 8 2 16 ભાગલી જશે। ત્યારબાદ હજી 2 વડે ભાગલ છે, 44 2 88 22 2 44 11 2 22 11 1 11 તમે જો જોડ બની જાય છે, બે ની બધી જોડ બની ગઈ, એક 11 ની જોડ બનતી નથી। એટલે કે આપેલ સંખ્યા 704 ને 11 વડે ગુણીએ તો પૂર્ણ સંખ્યા બની જાય। જો 704 ગુણકમાં 11 કરીએ આપણે, એકમ પડી શૂન 704 ગુણ્યા 704 અને અહીંયા 704 એકુ 704 4 4 7 7 તો આપેલ સંખ્યા જે છે એ 7744 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। ત્યારબાદ જોઈએ 7મો દાખલો, 1620 એકમનો અંક 0 છે એટલે 5થી ભાગ આવશે, 5 3 15 1 વધ્યો 1 ને 2 12 થઈ ગયા બરાબર, એટલે કે 5 2 10 1 2 વધ્યા 5 4 20 2 વડે ભાગ આવશે, 2 1 2 એટલે 1 ને 2 12 થઈ ગયા, 3 માં 2 છે એટલે 1 1 ને 2 12 6 2 12 2 2 4 અથવા 16 2 32 ને 2 બે ચાર થઈ ગયા, હજી બે વડે ભાગ આવશે, 8 2 16 અને 2 1 2 પછી 3 ભાગ આવશે, 3 2 6 અને 7 3 21 9 3 27 3 3 9 3 1 3 તો કઈ સંખ્યા જોડ બનતી કે 5 ની, તો આપેલ સંખ્યા 1620 છે એને 5 વડે ગુણીએ તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય। 500 5 2 10 ની 0 વધી પડી 1 6 5 30 ને 1 31 વધી પડી 3 5 1 5 ને 8 8100 છે એ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય જો એને 5 વડે ગુણવામાં આવે। ત્યારબાદ છે 1008 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ આવશે, 5 2 10 પછી ભાગનો એટલે ભાગમાં પડી 0 4 2 8 હજી 2 વડે ભાગ આવશે, 25 2 50 અને 2 2 4 હજી 2 વડે ભાગ આવશે, 12 2 24 એટલે 1 વધ્યો 1 ને 2 12 6 2 12 હજી 2 વડે ભાગ આવશે, 6 2 12 3 2 6 ત્યારબાદ ભાગ હજી આપણે લેવાના 9763 લઈએ, 9763 3 3 9 3 1 3 2 2 ની જોડ બની ગઈ, એક શેની જોડ બની 7 ની, આપેલ સંખ્યા 1008 છે એને 7 વડે ગુણો ને
तो पूर्ण संख्या बने 8756, 700 ने 7 × 7 7056 છે એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય જો એને 7 વડે ગુણવામાં આવે તો ત્યારબાદ પ્રશ્ન ચોથો છે નીચેની સંખ્યાઓને નાનામાં નાની કોઈ સંખ્યા વડે ભાંગવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બનશે ભાંગવાથી તો એમાં આપણે 800 નો સૌથી પહેલા દાખલો છે બે વડે ભાગ લઈએ 400 બે 800 પછી 200 બે 400 100 બે 200 50 બે 100 25 બે 50 55 25 5 × 5 જો બે સંખ્યા છે બે એની એક જોડ બનતી નથી એટલે આપેલ સંખ્યા એટલે 800 છે અને બે વડે ભાંગીએ તો કેટલા આવે 400 મળે તો 400 છે એ પૂર્ણ વર્ગ એ સંખ્યા બની જાય છે કેટલા વડે ભાંગવાથી આપેલ સંખ્યા 800 ને બે વડે ભાંગવાથી 800 ભાંગ્યા 2 કરવાથી ત્યારબાદ છે 242 બે વડે ભાગ આવશે 12 × 2 = 24 2 × 2 11 × 11 = 121 11 × 11 આમાં પણ બે સંખ્યા બીજી બે છે એની જોડ બનતી નથી એટલે આપેલ સંખ્યા 242ને બે વડે ભાંગવાથી એ પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય ત્યારબાદ ત્રીજો છે 588 588 બે વડે ભાગ આવશે 2 × 2 = 4 1 × 2 = 18 9 × 2 = 18 4 × 2 = 8 હજી બે વડે ભાગ આવશે 2 × 2 = 2 4 × 2 = 8 1 × 2 7 × 2 = 14 હવે 3 વડે ભાગ લાવીએ 4 × 3 = 12 કરીએ એટલે 2 × 7 = 27 9 × 3 = 27 7 × 7 = 49 7 × 7 = 7 સાતની જોડ બની ગઈ 2ની જોડ બની ગઈ 3ની જોડ બનતી નથી આપેલ સંખ્યા 588ને 3 વડે ભાંગીએ તો એ પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય ભાંગાકાર કરો તો આ રીતના 588 3 વડે ભાંગી નાખવાનું 3 × 3 = 3 2 × 2 = 8 ઉપર 8 લો 9 × 3 = 27 1 × 2 ઉપર 8 લો 6 × 3 = 18 એટલે સંખ્યા હોય 196 એ પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય ત્યારબાદ છે 768 બે વડે ભાગ આવશે 2 × 2 = 6 1 × 2 = 16 થઈ ગયા 8 × 2 = 16 4 × 2 = 8 હજી બે વડે ભાગ આવશે 2 × 2 = 2 1 × 8 = 18 9 × 2 = 18 2 × 2 = 4 હજી બે વડે ભાગ આવશે 9 × 2 = 18 1 × 2 = 2 6 × 2 = 12 હજી બે વડે ભાગ આવશે 4 × 2 = 8 1 × 8 = 16 24 × 2 = 48 12 × 2 = 24 6 × 2 = 12 3 × 2 = 6 3 × 3 = 3 2ની જોડ બની જાય છે 3ની એક જોડ બનતી નથી આપેલ સંખ્યા 768ને 3 વડે ભાંગતા એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે પાંચમો દાખલો 1125 1125ને આપણે ભાગ લાવીએ 5 વડે ભાગ આવશે એકમનો અંક 5 છે ને 5 × 2 = 10 1 × 2 એટલે કે 5 × 2 = 10 પાછા પછી 2 × 2 = 25 25 5 વડે ભાગ આવશે 5 × 4 = 20 2 × 2 = 2 અને 2 × 5 = 25 25 × 25 = 25 9 × 5 = 40 3 × 3 = 9 3 × 3 = 3 3ની જોડ બની ગઈ અને 5ની જોડ બની ગઈ એક 5 બાકી રહેશે એટલે આપેલ સંખ્યા 1125ને 5 વડે ભાંગી નાખો એટલે પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે પછી છે 6300 2 વડે ભાગ લઈએ 3 × 2 = 6
પછી બે એકુ બે એક વધ્યો એટલે 10 થઈ ગયા, 5 બે 10 બે 0 0 હજી બે વડે ભાગલ છે, 15 બે 30 થાય બરાબર, એક વધ્યો પાછા 15 આવ્યા એટલે 7 બે 14, એક વધ્યો ને 5 બે 10, 5 વડે ભાગલા 5 3 15, 5 એકુ 5 બે વધ્યા એટલે 25 થયા, 25 5 વડે ભાગ લાવ્યા 6 5 30, એક વધ્યો 5 3 15, 9 7 63, 3 3 9, 3 1 3, 3 ની જોડ બની ગઈ, 5 ની જોડ બની ગઈ, 2 ની જોડ બની ગઈ, 7 વધ્યા. આપેલ સંખ્યા 6300 ભાંગ્યા 7 કરીએ એટલે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા બની જશે. પછી 1584 એકમનો અંક બેકી છે, 2 વડે ભાગ લે, 7 2 14, એક વધ્યો, 9 2 18 અને 2 2 4, હજી 2 વડે ભાગ લેશે, 3 2 6 એટલે 1 ને 7 માં 6 છે એટલે 1 ને 9 થયા એટલે 9 2 18 ભાગ લેશે, હજી 1 વધ્યો, 1 ને 2 12 થઈ, 6 2 12, 2 વડે ભાગ લેશે, 2 1 2, 1 વધ્યો, 1 ને 9 19, 9 9 2 18, ને 1 વધ્યો એટલે 16 8 2 16. ત્યારબાદ હજી 2 વડે ભાગ લેશે, 9 2 18, 1 વધ્યો એટલે 18 તો 9 2 18. ત્યારબાદ તમે જુઓ તો કે 3 વડે ભાગ લેશે, 3 3 9, 3 3 9, 11 3 33, 11 1 11, 3 ની જોડ બની ગઈ, 2 ની બની ગઈ, 2 ની બની, 11 ની જોડ બનતી નથી બરાબર. તો આપેલ સંખ્યા એટલે કે 1584 ને 11 વડે ભાંગતા તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા બની જશે. પછી આપણે 1573 દાખલો, 3 છે એટલે 3 વડે ભાગ લાવશું આપણે એકી સંખ્યા, 5 3 15, 3 3 2 6, 1 વધ્યા 13, નથી ભાગ આલતો તો આપણે 7 વડે ભાગ લાવીએ બરાબર, 7 2 14, 1 વધ્યો, 7 2 14 પાછા ભાગ લાવીએ, સાત બે ચૌદ લેવા લેવા કેટલા વધ્યા, 3 33 છે, 7 5 35, 7 ભાગ આલતો નથી. સાત પછી 11 થી ભાગ લાવી, 11 1 11 એટલે 4 વધે, 11 4 44, પછી 3 વડે, 11 3 43, પાછો 11 વડે ભાગ લાવશું આપણે, 11 1 11 એટલે 3 વધ્યા, 3 ને 3 33, 11 3 33, 13 1 13. આપેલ સંખ્યા 1573 ને 13 વડે ભાંગતા તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા બની જશે. તો આ તો આપણે ધોરણ 8માં સ્વાધ્યાય 6.3 ચેપ્ટરનો 11મો પાઠનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.